નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપની હાડી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. આમોદ તાલુકાના ભીમપુરા ગામમાં 11 વર્ષીય બાળકને સાંપે દંશ દેતા પિતા પુત્રને દવાખાને લઈ જવાને બદલે મંદિરના ભુવા પાસે લઈ જઈ વિધિ કરાવતા સારવાર નહીં મળતા બાળકનું મોત થયું હતું. આ ઘટના અંગે પોલીસે પિતા અને ભુવા કાકા સામે ફરિયાદ દાખલ કરી છે. આમોદના ભીમપુરમાં પરિવારજનોની અંધશ્રદ્ધાએ 11 વર્ષીય માસૂમ બાળકનો જીવ લીધો હતો. આમોદમાં માસૂમ બાળકને સાપે કરડતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાના બદલે તેના પિતા તેને ભાતીજી મહારાજના મંદિરે લઈ ગયા હતા, જ્યાં તેને 2 કલાક સુધી બેસાડી રાખતા તેની તબિયત ના દુરુસ્ત થઈ હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ સંદર્ભે વિડીયો વાયરલ થતા આમોદ પોલીસે તેના પિતા અને તેના કાકા સામે ગુનો દાખલ કરી તપાસ આરંભી છે. કહેવાય છે કે અંધશ્રદ્ધા એ માણસના મનની એવી માન્યતા છે કે જે જ્ઞાન પર આધારિત હોતી નથી, પરંતુ તે લોકવાયકા પર આધારિત હોય છે. શ્રદ્ધા માણસને તારે છે, પરંતુ અંધશ્રદ્ધા માણસને ડૂબાડે છે. ભરૂચના આમોદના ભીમપુરમાં પણ કંઈક આવું જ થયું છે. વાત કંઈક એવી છે કે ભરૂચના આમોદ પંથકમાં ભીમપુર ગામમાં રહેતા 11 વર્ષીય અરુણ કાંતિભાઈ રાતોડા તેમના ઘરના પાછળના ભાગે બાથરૂમમાં ગયા હતા, જે દરમિયાન તેમને વરસાદી માહોલ વચ્ચે કોઈક ઝેરી જાનવરે કરડતા તેઓની તબિયત નાદુરસ્ત બની હતી. જે અંગેની જાણ તેમને તેમના પિતા કાંતિભાઈ રાઠોડને કરતા તેઓ તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાના બદલે ગામમાં આવેલા ભાતીજી મહારાજના મંદિરે લઈ ગયા હતા, જ્યાં ભાતીજી મહારાજના મંદિરના મહંત અને અરુણના કાકા સંજય રાઠોડ પાસે લઈ જતા તેઓએ ઝેર ઉતારવા માટે તાંત્રિક વિધિ કરવાની શરૂઆત કરી હતી. તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાના બદલે અંદાજિત 2 કલાક સુધી તેને સારવાર વગર મંદિરના બહાર તાંત્રિક વિધિ માટે બેસાડી રાખવામાં આવ્યો હતો, જે દરમિયાન આ બાળક તરફડિયા મારી રહ્યો હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે. જો કે તેની તબિયત વધુ બગડતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે 11 વર્ષીય અરુણે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ અંતિમ શ્વાસ લીધો હતો. સર્જાયેલી ઘટનાને પગલે ગામમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. જો કે આ અંગેનો વિડીયો તેજ ગતિથી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા અને અંધશ્રદ્ધા સામે સવાલો ઉઠતા પોલીસે પણ ગુનાને ગંભીરતાથી લઈને તપાસ આરંભી હતી. આ અંગે વિભાગીય પોલીસ વડા PL ચૌધરીએ જણાવ્યું હતું કે આ ખૂબ જ ગંભીર બેદરકારી છે, તેથી મૃતક બાળકના પિતા અને તેના મહંત કાકા વિરુદ્ધ ગંભીર બેદરકારીનો ગુનો દર્જ કરવામાં આવશે, તેમજ મામલતદારની હાજરીમાં બાળકનો દફનાવેલો મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ કરીને વધુ તપાસ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. હાલ પોલીસે તેના પિતા અને કાકા વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ આરંભી છે. જો કે બાળકના PM રિપોર્ટ બાદ આ અંગેની વધુ વિગતો સપાટી પર આવશે. આમોદ પોલીસ સ્ટેશનના ભીમપુરા ગામમાં તારીખ 2/9/24 ના રોજ એક બનાવ બનેલો હતો, જેમાં ગામના તરુણ અરુણભાઈ કાંતિભાઈ રાઠોડ ઉંમર 11 કે જેઓ તેમના ઘર રાત્રિના સમયે લગભગ 10:30 વાગ્યાની આસપાસ તેમના ઘરના વાડાની પાછળના ભાગે બાથરૂમ કરવા માટે ગયેલા હતા. એ દરમિયાન કોઈ ઝેરી જાનવર એમને કરેલું હતું, જેની જાણ એના પિતા તેના ઘરના સભ્યને થતાં એમના પિતા તેમને લઈ અને ગામમાં જે ભાતીજી મહારાજનું મંદિર છે ત્યાં લઈ ગયેલા હતા. અને ત્યાં એમના જે ભુવા તરીકે તેમના સગાભાઈ સંજયભાઈ રાઠોડ હતા, જેઓ બંને એમને ઝેરી જાનવર કરેલો હોય એની ઝેર ઉતારવાની તાંત્રિક વિધિ કરેલી હતી. ત્યારબાદ ઘણો બધો ત્યાં ઘણો સમય ત્યાં વીતી જતાં CHC દવાખાને લાવતા ત્યાં ડૉક્ટરશ્રી એને મરણ જાહેર કરેલા હતા. આ બાબતે આમોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ દાનાભાઈ નાવે આ બાબતે તેમના પિતા તથા ભુવા તરીકે એમના જે કાકા છે તેઓએ આ જે તરુણ છે એને સમયસર દવાખાને લઈ જવો જોઈએ, કારણ કે ઝેરી જાનવર કરડવાથી એને જો તાત્કાલિક દવાખાને ના લઈ જાય તો મૃત્યુ થવાની સંભાવના છે એવી તેમને જાણકારી હોવા છતાં તેઓ ઝેર ઉતારવા માટે પાતીજી મહારાજના મંદિરે લઈ ગયેલા હતા. આમ તેમને તેથી તેઓએ આ ગુનાના કામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 3/5 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આને ગુનાની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર RA અસવાર નવામાં ચલાવી રહ્યું છે. આરોપીની ધરપકડ સાહેબ કરવામાં આવી ખરી? આ ગુનાના કામે જે સંડોવાયેલ જે તોમરદાર છે બંનેની ધરપકડ કરવામાં આવશે
હાલમાં તો જે આ જે બાળક છે એની જે ડેડ બોડી છે એની દફનવિધિ કરેલ હોય તે આમોદના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે એમના રૂબરૂ ડેડ બોડીને બહાર કરી અને એમનું પીએમ કરવાની કાર્યવાહી પણ હાલમાં ચાલી રહી છે. ઝઘડિયાના રતનપુર ગામે બાવગોર દરગાહના મુજાવરે માતાના ઇલાજ માટે આવેલી યુવતી સાથે દુષ્કર્મ આચરી નાખીને ધમકીઓ આપતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસે લંપટ મુજાવરની ધરપકડ કરી છે. ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે આવેલ મુસ્લિમ બિરાદરોના આસ્થાનું સ્થાન એવા પવિત્ર બાવાગોર દરગાહ જેવા ધાર્મિક સ્થળ ઉપર ગોરખ ધંધા કરતો બાપુનો ચહેરો આખરે પોલીસે બેનકાબ કર્યો છે. છેલ્લા એક વર્ષથી 24 વર્ષીય યુવતી તેની માનસિક બીમાર માતાને બીમારીમાંથી મુક્ત કરાવવાના બહાના હેઠળ માતા પુત્રીને દરગાહની રૂમમાં રાખી અવારનવાર તેણી ઉપર બળાત્કાર ગુજારનાર મુંજાવર સકુ બાવાની રાજપવાડી પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદે ગુનો દાખલ કરી વધુ તપાસ કરતા ચકચાર મચી જવા પામી છે. ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે આવેલ બાવાગોર દરગાહ ખાતે મુંજાવર તરીકે કામ કરતા એક બિરાદર ઇમ્તિયાઝ ઉર્ફે સકુ બાવા મોહમ્મદ નબી રહે બાવાગોર દરગાહ રતનપુર વિરુદ્ધ રાજપવાડી પોલીસે બળાત્કારની કલમ હેઠળ ગુનો દાખલ કરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઝઘડિયા તાલુકાના બાવાગોર દરગાહ મુસ્લિમ બિરાદરોનું એક મોટું આસ્થાનું કેન્દ્ર રહેલ છે, જેમાં પ્રાપ્ત મળતી વિગતો મુજબ ઝઘડિયા બાવાગોર દરગાહ ખાતે ઇમ્તિયાઝ ઉર્ફે સકુ બાવા મોહમ્મદ નબીએ મુંજાવર તરીકે કામ કરી બાવાગોર દરગાહના તે રૂમમાં રહેતા હતા. જો કે આજથી એકાદ વર્ષ પહેલા ત્યાં એક યુવતી તેની માતા માનસિક રીતે સ્વસ્થ ન હોય તેમના ઇલાજ અર્થે આવી હતી. અવારનવાર સદર ધાર્મિક સ્થળ ઉપર પોતાની મનોકામના લઈને શ્રદ્ધાળુઓ દરગાહ ખાતે આવતા હોય છે ત્યારે આ યુવતી પણ એકાદ વર્ષ પહેલા તેની માતાના ઇલાજ અર્થે આવી હતી, જેનો લાભ લઈને મુંજાવર ઇમ્તિયાઝ ઉર્ફે સકુ બાવા એ 24 વર્ષીય યુવતીને તેની માતાના ઇલાજ કરવાના બહાના હેઠળ માતા પુત્રીને ત્યાં તેના રૂમમાં રોકાવા કહ્યું હતું, જેમાં પુત્રીનો એકલતાનો લાભ લઈ તેને પાણી આપ્યું હતું અને તે પીવડાવવાથી તેની માતા સ્વસ્થ થશે તેમ કહ્યું હતું. જ્યારબાદ અવારનવાર મુંજાવર સકુ બાવા એ યુવતી સાથે બદકામ આચર્યું હતું. સદર બનાવે માતાને ખબર પડતા મુંજાવર સકુ બાવાની પત્ની થકી તેને સંતાન થતા ના હોય તેણીને પત્ની બનાવવાની વાત કરતા માતા પણ હિપતાઈ ગઈ હતી. આખરે આ બનાવે માતાએ રાજપવાડી પોલીસને સંપર્ક કરતા પોલીસે બાવાગોર દરગાહના મુંજાવર સકુ બાવા સામે ગુનો દર્જ કરી તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ દુષ્કર્મ સહિતની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. હાલમાં રાજપવાડી પોલીસ સ્ટેશન ખાતે 638/2024 નો ગુનો દાખલ થયો છે, જેની કલમ 64, 64(2)M, 351(3) કે જે બળાત્કાર, વારંવાર બળાત્કાર તથા જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ગુનો દાખલ થયો છે. આ ગુનાની હકીકત એવી છે કે ભોગ બનનાર છે એ એમના બહેન તથા એમના મધર, કે જે એમના મધરની માનસિક હાલત ખરાબ હોય, મગજની બીમારી હોય, કોઈના દ્વારા રેફરન્સ આપતા તેઓ આ જગ્યા જે છે રતનપુર બાવાગોર દરગાહ ઝઘડિયા પાસે જે આવે છે ભરૂચ જિલ્લાની, ત્યાં આગળ સારવાર માટે આવેલા આ દરગાહના જે મુજાવર જે છે એ ઇમ્તિયાઝ ઉર્ફે સકુ બાપુ મોહમ્મદ નુબી એમના દ્વારા આ જે બેન છે તેમને ભોળવી યન કેની રીતે લગ્નની લાલચ આપી તથા એકલતામાં તેનો ફાયદો ઉઠાવી વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. ત્યારબાદ આ વાત કોઈ પણને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ઘટના બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરેલ છે અને આ બાબતની પોલીસની આગળની તપાસ ચાલુમાં છે. હાંસુર નજીક પસાર થતી કીમ નદી ગાંડી દુર્બંધા કાંઠા વિસ્તારના 3 ગામોમાં પાણી ભરાતા બેડમાં ફેરવાતા 150 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. ભરૂચ જિલ્લાના હાંસોટ નજીકથી પસાર થતી કીમ નદીમાં ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં પાણીની આવકને પગલે ઘોડાપુર આવતા હાંસોટના કીમ નદી કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ફરી વળ્યા હતા. હાંસોટના આસરમાં અને પાંજરોલી ગામના 150 કરતા વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. તો પાણીની જળ સપાટી હાલ સ્થિર છે, જો કે પાણીમાં વધારો થાય તો અનેક લોકો તેનાથી પ્રભાવિત થઈ શકે છે. બે દિવસ પહેલા સાંજના સુમારે ભરૂચ જિલ્લા
જિલ્લામાં 4-5 કલાકમાં જ 5 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તો ભરૂચના ફુરજા સહિત અનેક બજારોમાં તો જાણે રોડ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તો ગઈકાલે 14 કલાકમાં વાલિયામાં 15 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા ટોકરી અને કીમ નદી ગાંડી તૂર બનતા ભારે તરાજી સર્જાઈ હતી અને વાલિયાના ડેલી સહિતના અનેક ગામોમાં નદીના પાણી ફરી વળતા લોકોએ હાડમારી વેઠવાનો વારો આવ્યો હતો. કીમ નદીમાં જળ સપાટીમાં વધારો થતા હાંસોટ નજીક પણ તેની અસર વર્તાય છે. હાંસોટ નજીકથી પસાર થતી કીમ નદી ગાંડી તૂર બનતા હાંસોટ તાલુકાના આસરમાં પાંજરોલી વડોલી સહિતના ગામોમાં પાણી ફરી વળ્યા હતા. હાંસોટના આસરમાં ગામમાં ઘૂંટણ અને કેડસામાં પાણી ભરાતા આસરમાં ગામમાંથી 52 લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. તો અસરગ્રસ્ત પાંજરોલી ગામમાંથી 114 લોકો મળીને કુલ 166 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. સ્થળાંતર કરાયેલા લોકોના જમવા રહેવાની વ્યવસ્થા તંત્ર અને ગામના સેવાભાવી યુવાનો દ્વારા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ સિઝનમાં બીજી વાર આસરમાં ગામમાં પાણી ભરાયા હતા, ત્યારે લોકોના દુકાન મકાનમાં વરસાદ અને પૂરના પાણી ભરાતા લોકોના માલ સામાનને પણ નુકસાન થયું હતું. જોકે હાલ તંત્ર દ્વારા 150 કરતા વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે અને કીમ નદીની સપાટીમાં જો વધારો થાય તો વધુ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડશે તેવું હાલ જાણવા મળ્યું છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે જમીન વેચાણની મંજૂરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી ખરા દરીકો ઉપયોગ કરનાર ગુનામાં વધુ એક વ્યક્તિને ઝડપી લીધો હતો. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની હદમાં આવેલ વકફ બોર્ડની માલિકીની જમીન વેચાણ મંજૂરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરવાના અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં પોલીસે વધુ એક આરોપીની અટકાયત કરી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં જીતાલીના વકફ બોર્ડ હસ્તકની જમીનમાં વેચાણમાં થયેલ ગેરરીતિ સંદર્ભે એક બાદ એક આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે. હજુ આ ગુનામાં કેટલાક અન્ય માથાઓ પણ સંડોવાયેલ છે અને તેઓ પોલીસ પકડથી દૂર છે. આજરોજ વકફ બોર્ડની માલિકીની જમીન વેચાણની મંજૂરી અંગેના ખોટા બનાવટી પત્ર બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરનાર વધુ એક આરોપીને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ ગુના સંદર્ભે ચિતાલી ગામના અગ્રણી ઇસ્માઇલ યુસુફ સુલેમાન પાંડોરની અટકાયત કરી હતી, જેમના વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં 2 ગુના દર્જ થયા હતા. પોલીસે હાલ આ દિશામાં વધુ તપાસ આરંભી છે. હાંસોટમાં કીમ નદીના પાણી સહલગામ નજીક રોડ ઉપર ફરી વળતા હાંસોટ ઓલપાડ વચ્ચેનો સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.
હાંસોટ તાલુકામાંથી પસાર થતી કીમ નદી ઉફાન પર જોવા મળતા વિવિધ ગામોમાં નદીના પાણી ભરાઈ ગયા હતા, તો અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે પણ વાહન વ્યવહાર માટે સાહોલ નજીકથી બંધ કરવામાં આવ્યો હતો. હાંસોટ પંથકમાં કીમ નદીના પાણીએ જાણે વિનાશ વેર્યો છે. વાલિયા પંથકમાં વરસેલા 18 ઇંચ વરસાદને પગલે કીમ નદીનું પાણી હાંસોટ પંથક તરફ વળ્યું હતું, જેના કારણે આજે સવારથી હાંસોટથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે પર સાહોલ અને વડોલી ગામ વચ્ચે કીમ નદી પાણી પડી વળ્યા હતા, જેને પગલે સીઝનમાં બીજી વખત મહત્વનો ગણી શકાય તેવો અંકલેશ્વરથી સુરતને જોડતો સ્ટેટ હાઈવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો અને સાહોલથી વડોલી નજીક રોડ પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. કોઈ વ્યક્તિ જોખમી રીતે રસ્તો પાર ના કરે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. માર્ગ બંધ થતા નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ અટવાયા હતા, સાથે જ કીમ નદીનો ધસમસતો પ્રવાહ પણ જોવા મળ્યો હતો. કીમ નદીના વધેલા જળસ્તરના પગલે હાંસોટના પાંજરોલી અને આસરમાં ગામમાં નદીના પાણી ફરી વળ્યા હતા. ગામને જોડતો માર્ગ જાણે બેટમાં ફેરવાઈ ગયો હતો, જેને પગલે સાહોલથી કોસંબાને જોડતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો. કીમ નદીના પાણી બંને ગામમાં પ્રવેશતા તંત્ર દ્વારા સ્થળાંતર પણ કરવામાં આવ્યું હતું, જેમાં આસરમાં ગામમાંથી 52 અને પાંજરોલી ગામમાંથી 114 લોકોનું સ્થળાંતર કરાયું હતું. કીમ નદીના જળસ્તરમાં વધારો થતા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી હતી. ઓસરતા મગરનો ભય વધ્યો છે. આમોદ વન વિભાગે 3 મગર અને 1 અજગરનું રેસ્ક્યુ કર્યું છે. આમોદ નજીકથી પસાર થતી દાદર નદીમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે મગરોનો ખતરો જોવા મળી રહ્યો છે. ત્યારે વન વિભાગની ટીમે 3 કોલ મળતા 3 મગર અને 1 અજગરનું રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. આમોદ નજીકથી પસાર થતી દાદર નદીમાં પૂર આવ્યું હતું. દાદર નદીમાં ભારે વરસાદ તેમજ ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે દાદર નદી પોતાની ભયજનક સપાટીને પાર કરીને વહેતી થઈ હતી. તેવામાં હવે પૂરના પાણી ઓસર્યા છે. હવે નદી કાંઠાના વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસરી રહ્યા છે, ત્યારે મગરો અને અજગરોનો ખતરો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખ કરવો રહ્યો કે દાદર નદીમાં મગરોનો વસવાટ હોવાના ભૂતકાળમાં પણ અનેક વિડીયો વાયરલ થયા છે. ત્યારે વન વિભાગની ટીમ પણ પહેલાથી જ મગરોને પકડી પાડવા માટે સતર્ક હતી. તેવામાં વન વિભાગની ટીમને 3 મગરો દેખાયા હોવાના કોલ મળ્યા હતા, જેને લઈને તેઓને રેસ્ક્યુ કરાયા હતા. સાથે જ એક અજગરનું પણ રેસ્ક્યુ કરાયું હતું. વન વિભાગની ટીમે આમોદના નૈયાર ગામ ખાતેથી લગભગ 15 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. તો આ તરફ 32 તળાવ વાડિયા અને મંજુલા વાસણા ગામેથી મગરો હોવા અંગેનો કોલ મળતા મગરોનો રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વન વિભાગની ટીમે મગરોનું આરોગ્ય પરીક્ષણ કરીને તેને સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયા હતા. જો કે વડોદરા બાદ હવે આમોદમાં પણ દાદર નદીમાં મગરોના વસવાટથી લોકો ચિંતિત બન્યા છે. આમોદ સામાજિક વનીકરણ રેન્જનો સ્ટાફ ફિલ્ડમાં હોય તેઓને બાતમી મળેલી કે અત્યારે આમોદ 32 તળાવમાં એક મગર આવેલો છે, જેનું રેસ્ક્યુ સ્ટાફે કરી ત્યારબાદ તેઓને અન્ય બાતમી મળતા વાસણા ગામ ખાતે જ ગયેલ, ત્યાં પણ એક મગરનું રેસ્ક્યુ કરેલ. ત્યારબાદ વાડિયા ગામ ખાતે એક નાનું મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરેલ. એ 3 મગરને અત્યારે રેન્જ કચેરી લાવી મેડિકલ ચેકઅપ કરાવી ત્યારબાદ તંદુરસ્ત અવસ્થામાં હોય ત્યારબાદ હવે એમને કુદરતી મુક્ત વાતાવરણમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચના શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટની જર્જરી ચાલની દિવાલ તૂટી જતા 8-10 મકાનના પાછળની દિવાલ તૂટી પડી હતી. શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટની માલિકીના જર્જરિત મકાનોની ચાલની પાછળની દિવાલ ધરાશયી થતા ચાલના 10 જેટલા બંધ મકાનોના કાટમાળો પડ્યા હતા, પણ સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. વરસાદી માહોલ વચ્ચે જૂના ભરૂચમાં જર્જરિત ઇમારતો ધરાશયી થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે ગતરોજ રાત્રિ દરમિયાન દાંડિયા બજાર સ્થિત શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટની માલિકીના ભૃગુ ઋષિ મંદિરની પાછળના ભાગે આવેલ જર્જરિત મકાનોની ચાલની પાછળની દિવાલ ધરાશયી થઈ હતી. જર્જરિત અને બંધ હાલતમાં 10 મકાનો હોય અને કોઈક રહેતું ન હોય કોઈ જાનહાની નોંધાઈ ન હતી. 10 જેટલા જર્જરિત સળંગ મકાનોની દિવાલ ધરાશયી થતા આ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમો દોડી આવી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. હું ભગવસિંહ મંદિરની ચાલમાં રહું છું અને જર્જરિત છે ને રાતે વરસાદ પડ્યો અને મકાનોવાળા પાછળની દિવાલ બેહી ગયા, 8 મકાન બેહી ગયા પાછળના અને આગળના 2-10 મકાન જો બેહી ગયો છે. કોઈ જાણહાની થઈ નથી અમને કોઈને, એટલે બંધ હાલતમાં અને બંધ હાલતમાં છે. હા, બીજું નુકસાન કંઈ થયું નથી અમને, એટલે બંધ મકાન હતા બધા. ચંબુસરા આમોદની ધાડર નદીમાં કાટમાળ નાખી ભારે વાહનો પસાર કરવા નદીનું પુરાણ કરતા આ વર્ષે પૂર આવ્યું હોવાનો આક્ષેપ આજુબાજુના ગ્રામજનના સરપંચોએ કર્યો છે.
જંબુસર અને આમોદની ધાદર નદીમાં પુરાણ કરાતા પૂર આવ્યું હોવાના આસપાસના ગામના સરપંચોએ આક્ષેપ કર્યા હતા. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે જંબુસર આમોદની ધાદર નદીમાં કાટમાળ નાખી દેવામાં આવતા તેનું પુરાણ થતા તેમાં પૂર આવ્યું હોવાના કારણે અનેક ખેડૂતોની ખેતીમાં નુકસાન થયું હોવાના આક્ષેપ સરપંચોએ હવે પાણી ઉતર્યા બાદ કર્યા છે. હાલમાં જ ભરૂચ જિલ્લામાં આમોદ અને જંબુસર નગર વચ્ચેથી પસાર થતી ધાદર નદીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે તેની ભયજનક સપાટી વટાવી હતી, જેના કારણે તેના નદી કિનારાના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. અમુક ગામના લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ પાણીના ખેતરોમાં પણ ઘૂસી જતા આમોદ અને જંબુસરના ખેડૂતોને ખેતીમાં પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ બાબતે ત્રણ ગામના સરપંચોએ ધાદર નદી કિનારે પહોંચી 7 મહિના પહેલા દહેજની એક કંપનીમાંથી કોયલી વડોદરાથી 196 ટાયર વાળું વાહન પસાર કરવા ધાદર નદીનું પુરાણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ મલબો નહીં ખસેડવામાં આવતા તેઓના ગામો ઘરો અને ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોના પાક પાણીમાં ડૂબી જતા મોટું નુકસાન થયું હોવાના આક્ષેપ કર્યા હતા. આ મામલે દાદપોર ગામના સરપંચ મહેન્દ્રસિંહ રાયસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે આ મલબો ન નાખવામાં આવ્યો હોત તો ધાદર નદીની 105 ફૂટની સપાટી થાત તો પણ તેમના ગામોમાં પાણી ના ભરાયા હોત, પરંતુ આ મલબાના કારણે તેમના ઘરો અને પાકને નુકસાન થયું હોવાના તેઓએ ગંભીર આરોપ મૂક્યા છે. સરપંચ ઠાકોર મહેન્દ્રસિંહ રાયસિંહ બોલું છું. હું 20 વર્ષથી દાદરપુર ગામનો સરપંચ છું. આ જે નદીનું પૂરનું મુખ્ય કારણ આવવાનું કારણ એ છે કે જે દાદર નદી જંબુસર અને આંબોદની વચ્ચેથી પસાર થતી હોય ત્યાં બ્રિજ આવેલો, તેની બાજુની અંદર નદીનું પૂરણ કરેલું છે. તેનું મુખ્ય કારણ પૂર આવવાનું કારણ છે. નદીને આપ દેખ શકશો કે આ રેલવેનો બ્રિજ છે, એની બાજુની અંદર એ મોટા મોટા પથ્થરો રેવા સુગરમેથી લાવીને એક એક ટનના પથ્થરો અંદરથી નાખીને પૂરણ કરેલી છે, જેના કારણે પાછલા ખેડૂતોને તમામ નુકસાન થયેલું છે, બહુ મોટું નુકસાન થયેલું છે. આ પૂર આપવાનું મુખ્ય કારણ આ નદીને જો અંદરથી આ મળવા હજુ સુધી કારણ નહીં ફરી પાણી ઉતરે તરત જ તો ફરી પણ આ મુસીબત આવવાની શક્યતા છે. ને 101% કેવું છે કે આ મલવો પૂરવાના કારણે જ પૂર આવેલું છે, કોઈ વરસાદના પાણીથી પૂર આવેલું નથી. આટલો 108 ઇંચ વરસાદ પડવાથી પાણી નદી અંદર ખમી જ જાય છે અને 102 ફૂટે પાણી મેં અત્યાર સુધી મારો 52 વર્ષ થયેલું છે, 102 ફૂટે કદાચ નદી બહાર પડી નથી. આ 102 ફૂટે જે 160 ફૂટની ભયજનક સપાટી વંટાવે ત્યારે આ પાણી આવવું જોઈએ. એના આ મલબો પૂરવાના કારણે 102 ફૂટની સપાટી થઈ છે અને આ પાણી 107 લેવલનું પાણી હોય એટલું પાણી થઈ ગયેલું છે. એ મુખ્ય કારણ જ કારણ એ છે કે આ જે અંદર મલબો પૂરેલો છે એના એ જ કારણ છે, બીજું કોઈ કારણ છે જ નહીં. આ કુદરતી આફત ના કહેવાય, આ તો જે લોકોના જે પરમિશન આપીએ ને એના ભોગનો કારણ છે ખેડૂતો, અને ખેડૂતો પાયમલ થઈ ગયા. જે અમે તો 5-5, 10-10 લાખ રૂપિયા મંદિર લઈ ચૂક્યા, એ ભરાઈ નથી. હવે એ મંદિર નહીં મળવાની, તે અમે કોઈ પૈસા નથી લાવીએ. અમે તો માઠે હારે જેલી બેઠેલા છે. મારે પોતાના 70 વીંગો જમીન જતી રહે, તમામ એક વીંગું જમીન બચી નહીં. લગભગ મારે 5 લાખ રૂપિયા ખર્ચો કરેલો જતો રહ્યો. હવે પૈસા કઈથી લાવવાના, કઈથી બિયારણ લાવવું એ અમને કોઈ સમજ પડતી નથી. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग. IICL आर हायरिंग PHP डेवलपर, डेटा एनालिटिक्स, UI/UX ग्राफिक्स डिजाइनर, Node.js डेवलपर, WordPress डेवलपर फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टेक्ट नाउ ऑन 7041544-2766. સરદાર સરોવર ડેમમાંથી 2 લાખ કરતા વધુ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી ગોલ્ડન બ્રિજ નજીક બંને કાંઠે વહેતી થઈ હતી.
ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી અંદાજે 2 લાખ ક્યુસેક કરતા વધુ પાણી ડાઉન સ્ટ્રીમમાં છોડાતા નર્મદા નદી અંકલેશ્વર ભરૂચ પાસે 2 કાંઠે ફરી એકવાર વહેતી જોવા મળી હતી. બપોરે ગોલ્ડન બ્રિજની જળ સપાટી 19 ફૂટના ઉપર રહી હતી. ભરૂચ જિલ્લામાં વરસાદે અંધરાધાર વરસ્યો હતો અને જિલ્લાના મોસમનો કુલ વરસાદ 9,587 મીમી નોંધાયો હતો. તો બીજી તરફ ગોલ્ડન બ્રિજની જળ સપાટી બપોરે 12 કલાકે 20 ફૂટ આસપાસ પહોંચી ગઈ હતી. ભરૂચ જિલ્લામાં વરસાદ અવિરત વરસી રહ્યો છે. ઓરેન્જ અને રેડ એલર્ટ દરમિયાન વરસેલા મુસળધાર વરસાદે સર્વત્ર પાણી પાણી કરી દીધું હતું. જ્યારે અગાઉ સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલ અંદાજિત 4 લાખ ક્યુસેક પાણીના કારણે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 27 ફૂટને સ્પર્શી ગઈ હતી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જ્યારે ખેતરોમાં પૂરના પાણીએ જમાવટ કરી હતી. જોકે પૂરની પરિસ્થિતિમાંથી બહાર આવી ગયા બાદ પુનઃ એકવાર મેઘરાજાએ જિલ્લાને ધમરોડી નાખ્યું હતું અને વાલિયા તાલુકામાં સૌથી વધુ 18 ઇંચ વરસાદ ખાબકતા ભારે તરાજી સર્જાઈ હતી. ભરૂચ જિલ્લામાં વરસેલા મોસમના કુલ વરસાદ અંગે પૂર નિયંત્રણ કક્ષામાંથી જાણવા મળ્યા મુજબ જંબુસરમાં 538 મીમી, આમોદમાં 444 મીમી, વાગરામાં 944, ભરૂચમાં 1157, ઝઘડિયામાં 980, અંકલેશ્વરમાં 1122, હાંસોટમાં 1248, જ્યારે વાલિયામાં 1657 અને નેત્રંગમાં 1587 મીમી મળીને મોસમનો કુલ વરસાદ 9,587 મીમી નોંધાયો હતો. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 2,65,205 ક્યુસેક પાણીની આવક નોંધાતા ડેમનું લેવલ 134.51 મીટર નોંધાયું હતું અને ડેમમાંથી નર્મદા નદીમાં 2,20,575 ક્યુસેક પાણી છોડવામાં આવતા ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક બપોરે 12 કલાકે જળ સપાટી 20 ફૂટ પર રહી હતી. મુસળધાર વરસાદ બાદ હાલમાં જિલ્લામાં વરસાદે વિરામ લીધો હોય કાંઠા વિસ્તારના લોકો ઉપરાંત તંત્રએ રાહત અનુભવી હતી. જોકે સાંજના 4 વાગ્યા સુધી મળેલ આંકડા મુજબ નર્મદા નદીની જળ સપાટી 19.45 ફૂટ આસપાસ રહી હતી અને તે સમયે નર્મદા ડેમમાંથી 1,95,504 ક્યુસેક પાણી ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું હતું. એલસીબી પોલીસે અંકલેશ્વરમાંથી કોલસા ચોરી કોભામાં વધુ એક આરોપીની ધરપકડ કરી છે. અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલા ગોડાઉનમાંથી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોલસા ચોરીનું કૌભાંડ ઝડપી લીધું હતું, જેમાં અગાઉ 7 આરોપીઓને અટકમાં લેવાયા હતા. હવે આ ગુનામાં વધુ 1 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સુરતના મગદલ્લા પોર્ટથી દહેજ GSL કંપનીમાં આ કોલસો પહોંચાડવાનો હતો. જોકે માર્ગમાં જ કોલસાના માફિયાઓ ટ્રક ચાલકો સાથે સાંઠગાંઠ કરીને કોલસા ચોરીને અંજામ આપી રહ્યા હતા. પોલીસે જે તે સમયે કુલ ₹69,23,000 નો મુદ્દા માલ કબજે કરીને 7 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ગુનામાં સંડોવાયેલા વધુ 1 આરોપી દિનેશ પાટડિયાને પણ પોલીસે ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે પોલીસે ઘટના સ્થળ પરથી વ્રજ ભીમા માલકિયા, ટ્રક ચાલક રાજેન્દ્ર શ્રીરામ કાલુ સરોજ, ટ્રક ચાલક રોહિત લાલાભાઈ કટારા, ટ્રકનો ક્લીનર અજય કટારા, રઈસ અફસર અલી, શેરુ રાયસિંગ અમલિયાર, અજમલ હુસેન રેશમ અલીની જે તે સમયે ધરપકડ કરી હતી. અંકલેશ્વરના પાલુની નજીક અજાણ્યા વાહન ચાલકે 30 વર્ષીય યુવાનને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયો હતો. પાનોલી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર સમાન હોટલ નજીક અજાણ્યા વાહનની ટક્કરે 30 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું હતું. વાહનની ટક્કરે ઘવાયેલા યુવાનને 108 એમ્બ્યુલન્સમાં ગડકોલ અને બાદમાં ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું મોત થયું હતું. બનાવ સંદર્ભે પાનોલી પોલીસે અકસ્માત સંદર્ભે ગુનો નોંધ્યો હતો. મૃતકની ઓળખ કરવા માટે પોલીસે આજુબાજુના ગામોમાં તપાસ કરવા છતાં ઓળખ નહીં થતા મૃતદેહને ભરૂચ કોલરૂમમાં મૂકવામાં આવ્યો હતો. ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે પોલીસે કમર કસી છે. ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. ત્યારે શહેરના વિવિધ પોઈન્ટો પર તૈનાત પોલીસ જવાનો ટ્રાફિક જામની સમસ્યાને હળવી કરતા નજરે પડ્યા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં ટ્રાફિકનો પ્રશ્ન જાણે સામાન્ય બની ગયો છે, પછી તે નેશનલ હાઈવે હોય કે શહેરના માર્ગો હોય. ગત 2 દિવસમાં ભરૂચ શહેરમાં અવિરત વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે, જેના કારણે શહેરના સેવાશ્રમ રોડ, કસક સર્કલ સહિતના અનેક માર્ગો ઉપર પાણી ફરી વળતા માર્ગોનું ધોવાણ
થયું હતું ત્યારે ટ્રાફિક જામની સ્થિતિ વધુ વિકટ બની છે. તેવામાં આજે ઉઘાડ નીકળતા પોલીસ તંત્ર સાબદુ બની ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે કામે લાગ્યું છે. આજે વહેલી સવારથી ટ્રાફિક જામની પરિસ્થિતિને પહોંચી વળવા શહેરના કોલેજ રોડ તેમજ કસક સર્કલ સહિતના વિવિધ ટ્રાફિક પોઈન્ટ ઉપર પોલીસ જવાનો તૈનાત ટ્રાફિકની સમસ્યાને હળવી કરતા નજરે પડ્યા હતા. તો બીજી તરફ લોકો પણ સાથ સહકાર આપે તેવી પોલીસ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.